નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે જોશું આજે ગણિતમાં સૌ સેલામાં સેલું સ્વાધ્યાય રૂપિયા પૈસા છેલ્લું સ્વાધ્યાય છે ધોરણ 3 માં બરાબર સૌ સરળ છે સ્વાધ્યાય બરાબર તમને બધાને આવડી જશે કેમ કે તમને ખબર જ છે રૂપિયા તમને બધાને બહુ ગમતા હોય છે અને તમે તેનો ઉપયોગ તમારા રોજિંદા જીવનમાં પણ કરતા હોય છે અને તમને અત્યારે રૂપિયાની જાણકારી પણ થઈ ગઈ છે કે કેટલાની નોટ છે કઈ નોટ કેટલાની છે બરાબર સિક્કા કેટલા કેટલાના આવે તમને બધી ખબર છે બરાબર આ સ્વાધ્યાય તમે કરતા હોય ત્યારે તમારે રોજિંદા જીવનમાં ઘરે પણ આવી રીતના નોટ ઉપર જોવાનું અને તમારે તેને સમજવાનું યોગ્ય રીતે બરાબર કેટલાની નોટ છે વચમાં લખેલા છે નંબર એ પ્રમાણે બરાબર તો આજે સાવ સેલું સ્વાધ્યાય જોઈએ 14મું રૂપિયા પૈસા સૌપ્રથમ જોઈએ જોડકા જોડો બરાબર આ સાઈડ બધી નોટો આપેલી છે અને આ સાઈડ બધાય સિક્કા આપેલા છે બરાબર તો તમે જોઈએ આપણે સૌપ્રથમ રૂપિયાની નોટ છે બેની નોટ છે પાંચની નોટ છે 20ની નોટ છે અને 10ની નોટ છે બરાબર તેમાં તમને ક્રમ આપેલા છે અહીંયા જો રૂપિયાની નોટ છે તો એક આપેલો છે બેની નોટ છે તો અહીં બે આપેલા છે પાંચની નોટ છે તો પાંચ આપેલા છે 20ની નોટ છે તો 20 આપેલા છે અને 10ની નોટ છે તો 10 આપેલા છે બરાબર આ સેટ સિક્કા આપેલા છે વચમાં નંબર આપેલા છે કે કેટલાનો સિક્કાનો સિક્કો છે તો કે જો પાંચ આપેલા છે તો પાંચનો સિક્કો છે આમાં એક આપેલા છે તો એકનો સિક્કો છે બે આપેલા છે તો બેનો સિક્કો છે પછી 10નો સિક્કો છે અને 10 અને 2 5 5ના એટલે કુલ 20 રૂપિયા છે બરાબર તો મે જોડેલું છે પેલું રૂપિયાની નોટ સાથે રૂપિયાનો સિક્કો જોડેલો છે પછી બેની નોટ સાથે બેનો સિક્કો જોડેલો છે પાંચની નોટ સાથે પાંચનો સિક્કો જોડેલો છે અને 20 રૂપિયાની નોટ સાથે 10નો સિક્કો અને 2 5 5ના એટલે એમ થઈને 20 રૂપિયા 20ની નોટ સાથે જોડેલા છે અને 10ની નોટ સાથે 10નો સિક્કો જોડેલો છે આ સાઈડ તમે જુઓ તો શું કહે છે પ્રશ્ન બીજો રૂપિયા ગણો અને લખો તમને રૂપિયા આપેલા છે તે તમારે ગણીને નીચે આપેલી લાઈનની ઉપર લખવાના છે તો 100ની નોટ છે અને 2 50 પૈસાના સિક્કા છે 2 50 પૈસાના સિક્કા હોય તો 100 પૈસા થાય 100 પૈસા એટલે 1 રૂપિયો બરાબર 100 રૂપિયા અને 1 રૂપિયા તો કુલ કેટલા રૂપિયા થાય 101 રૂપિયા બરાબર પછી જોઈએ બીજું જોઈએ તો 20ની નોટ આપેલી છે 5ની નોટ આપેલી છે અને 2 50 પૈસાના સિક્કા આપેલા છે 2 50 પૈસાના સિક્કા એટલે 1 રૂપિયો બરાબર 20 રૂપિયા અને 5 રૂપિયા એટલે 20 ને 5 25 અને 25 ને 2 50 પૈસા એટલે 1 રૂપિયો 25 ને 1 26 તો જવાબ શું આવશે 26 રૂપિયા બરાબર ત્રીજું જોઈએ બરાબર 100ની નોટ આપેલી છે પછી છે 50ની 150 160 165 170 71 72 73 74 75 76 અને 2 50 પૈસા એટલે 1 રૂપિયા કુલ થયા 177 રૂપિયા કેટલા રૂપિયા થયા તો કે 177 રૂપિયા બરાબર એના પછી આપણે ચોથું જોઈએ ચોથું શું કહે છે 50 રૂપિયા આપેલા છે 50 ને 2 52 52 માં 20 આપેલા છે 10 નાખીએ એટલે 62 અને બીજા 10 નાખીએ એટલે 72 72 73 74 75 76 અને 2 50 પૈસાના સિક્કા છે એટલે કે 77 અને 1 50 પૈસાનો સિક્કો વધ્યો ઉપર એટલે કે 77 રૂપિયા 50 પૈસા બરાબર વ્યવસ્થિત લખવાનો જવાબમાં પણ હવે આપણે પાંચમું જોઈએ શું કહે છે પાંચમું તો કે 100
150, 170, 180, 186, 187, 189, 190. તો કેટલા થાય? 90. અને બેની નોટ આજ રહી ગઈ 192. કેટલા રૂપિયા થયા? 192. નો ખબર પડે ફરીથી પાછું ગણી લેવાનું, અને જે પૈસા ગણાઈ જાય તેમાં વ્યવસ્થિત આપણે રાઈટ કરતું જવાનું, એટલે આપણે કોઈ પણ જાતની ભૂલ થાય નહીં. પછી છે રાઈટ કરતા જાઓ. 500, 100 નાખીએ એટલે 600, 600, 650, 660, 670, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85 અને 86. બરાબર 86 રૂપિયા થયા અને 50 પૈસા વધ્યા. 86માં આપણે જોયું કેટલા હતા, તો કે 600 તો હતા જ, તો 686 રૂપિયા અને 50 પૈસા. બરાબર વ્યવસ્થિત તમારે ગણતરી કરવાની. 7મું જુઓ. 20, 22, 24, 26, 28 અને 30, 31, 32 અને 33, 34, 35, 36 અને 37. બરાબર ટોટલ કેટલા થયા? તો કે 37 રૂપિયા. બરાબર એના પછી આપણે આગળ જોઈએ. નીચે આપેલી વસ્તુઓની કિંમત ક્યાં ક્યાં નોટ સિક્કા વડે ચૂકવશો તેની નીચે રાઈટની નિશાની કરો. બરાબર નીચે કેટલીક વસ્તુ આપેલી છે તે તમારે કેટલા રૂપિયાથી ચૂકવશો તેમાં રાઈટની નિશાની કરવાની છે. સૌ પ્રથમ બુક આપેલી છે, 9 રૂપિયા છે, તો આપણે કેવી રીતના ચૂકવશો એ પ્રમાણે રાઈટની નિશાની કરવાની છે. તો કે આપણે 5નો સિક્કો આપશું અને બે બેના આપશું તોય 9 થઈ જાય. બરાબર 53, 9 થાય. પછી 5નો સિક્કો, 1 2નો સિક્કો અને 2 અલગ અલગ રૂપિયાના સિક્કા આપે તો પણ 9 થાય. તમે ગમે તે રીતે દાખલો છે એ ગણી શકો અને સિક્કા આપી શકો. ટોટલ કેટલા થવા જોઈએ? તો કે 9. બીજું જોઈએ તો શું આપેલું છે? ગમસ્ટિક આપેલી છે 18 રૂપિયાની. બરાબર 1 10ની નોટ આપીએ, 1 5ની નોટ આપીએ એટલે 15 થયા. પછી 1 2નો સિક્કો આપીએ 16 ને 17 થયા, અને 1 રૂપિયાનો સિક્કો આપી દઈએ એટલે 18 રૂપિયા થઈ જાય. બરાબર પછી છે પેન આપેલી છે. બરાબર 15 રૂપિયાની પેન છે, તો 1 10 રૂપિયા આપીએ, 1 5 રૂપિયા આપીએ, થઈ ગયું. તમારે બીજી રીતે પણ કરી શકો. 1 10 રૂપિયા આપો, 2 2ના સિક્કા આપો અને 1 રૂપિયાનો સિક્કો આપો તો પણ 15 રૂપિયા થઈ જાય. બરાબર પછી છે કંપાસ બોક્સ આપેલો છે 26 રૂપિયાનો, તો આપણે 1 20ની નોટ આપીશું. પછી 1 5નો સિક્કો આપીશું અને 1 રૂપિયાનો સિક્કો આપીશું, 20, 25 અને 1 26. ઘણી રીતે તમે છે એ 26 રૂપિયા આપી શકો. બરાબર પહેલાં 1 20ની નોટ આપો, પછી 2 2ના
બે એક સિક્કો આપો અને એક નોટ આપો એટલે 24 થયા પછી છે એક રૂપિયાનો સિક્કો આપો એટલે 25 થાય અને બે 50 પૈસાના સિક્કા આપો એટલે 26 થાય એમ પણ તમે આપી શકો પછી છે ચોકલેટ આપેલી છે એકના 50 પૈસા ચોકલેટ આપેલી છે એકના 50 પૈસા તો ચાર ચોકલેટના કેટલા થાય તો કે ચાર ચોકલેટના થાય 2 રૂપિયા તો તમે 2 રૂપિયા રૂપિયાના સિક્કા આપી શકો પ્રશ્ન ચોથો નીચેની વસ્તુઓની ખરીદીમાં સામે દર્શાવેલ સિક્કાઓમાંથી કયા કયા સિક્કાઓ આપશો તેની નીચે રાઈટ કરો 2 રૂપિયા અને 50 પૈસા છે તો 2 રૂપિયાનો સિક્કો આપશું અને એક 50 પૈસાનો સિક્કો આપશું બરાબર તેને અમે આપણે રાઈટ કરવાની છે પછી છે 4 રૂપિયા અને 50 પૈસા તો 2 2 ના 2 સિક્કા આપશું અને એક 50 પૈસાનો સિક્કો આપશું 2 રૂપિયા આપેલા છે 2 ચોકલેટના 2 ચોકલેટના 2 રૂપિયા આપેલા છે તો આપણે 2 રૂપિયા તો કે રૂપિયા રૂપિયાના સિક્કા નીચે આપણે રાઈટ કરશું બરાબર એના પછી છે 17 રૂપિયા છે પેનના તો એક 10 રૂપિયા આપશું એક 15 રૂપિયા 5 રૂપિયા આપશું એટલે 10 ને 5 15 અને 2 નો સિક્કો એક આપશું એટલે 10 ને 5 15 ને 2 17 બરાબર એના પછી જોઈએ પછીનો પ્રશ્ન ચિત્રના આધારે જવાબ લખો તમને ચિત્ર આપેલા છે 3 ની પેન આપેલી છે આ છે નેલ કટર 10 રૂપિયાનું છે સ્કેલ 5 રૂપિયાની છે સોપ એટલે સાબુ 6 રૂપિયાનો છે આ છે દાંતિયો આપેલો છે 2 રૂપિયાનો અને એક ચોકલેટ આપેલી છે એની કિંમત છે 1 રૂપિયા બરાબર એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો 3 બોલપેનની કિંમત કેટલા રૂપિયા થાય તો કે 1 ની 3 છે તો 3 ની તો કે 3 3 9 તમને 1 9 રૂપિયા આપેલા છે બીજું જોઈએ રૂપિયા 10 માં સૌથી વધુ કઈ વસ્તુ મળશે તો કે રૂપિયા 10 માં સૌથી વધુ ઓછામાં ઓછી કિંમત છે ચોકલેટ ને તો કે ચોકલેટ મળશે કેટલા નં તો 10 રૂપિયા માં 1 ની 1 રૂપિયો છે તો 10 રૂપિયા ની 10 ચોકલેટ આવે 10 રૂપિયા માં વધુમાં વધુ તમને ચોકલેટ 10 મળે પછી બીજો ત્રીજો પ્રશ્ન એક નેલ કટર અને એક સાબુ ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે નેલ કટર છે 10 રૂપિયાનો સાબુ છે 6 રૂપિયાનો તો તમારે 16 રૂપિયા આપવા પડે બરાબર પછી છે ચોથું બે માપપટ્ટી અને બે કાસ્કા ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે બે માપપટ્ટી એક માપપટ્ટીના 5 તો બેના કેટલા થયા 10 કાસ્કા કાસ્કા એટલે દાંતિયો કેટલા તો કે 2 એક 2 રૂપિયાનો તો 2 કેટલા ના હોય 4 તો કુલ કેટલા રૂપિયા આપવા પડે તો કે 14 રૂપિયા આપવા પડે એના પછી છે પાંચમું જો તમારી પાસે રૂપિયા 30 હોય અને ચિત્રમાંની બધી જ વસ્તુઓ એક એક ખરીદો તો તમારી પાસે કેટલા રૂપિયા બાકી રહે જોઈએ 30 13 13 ને 5 18 18 ને 6 24 24 ને 2 26 ને 27 બરાબર બધી વસ્તુ ખરીદીએ તો 27 થાય આપણી પાસે 30 રૂપિયા છે તો 3 રૂપિયા બાકી રહે 4 બોલપેન અને 2 સાબુ ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે
एक पेन 3 रुपया ने 4 लिए 4 3 12 બે સાબુ ખરીદીએ એક સાબુ 6 રૂપિયાનો બે સાબુ 12 રૂપિયાના બરાબર 24 રૂપિયા આપવા પડે બરાબર એવી જ રીતના પ્રશ્ન બીજો છે સાવ સેલામાં સેલો 2 રૂપિયાની પેન પેન્સિલ 5 રૂપિયાની પેન જંગલ બુક 15 રૂપિયાની છે બરાબર પછી આ પુસ્તક છે 12 રૂપિયાનું અને કંપાસ છે 20 રૂપિયાનો બરાબર હવે જોઈએ આપણે પ્રશ્નો પહેલો 5 પેન્સિલના કેટલા રૂપિયા થાય એક પેન્સિલના 2 રૂપિયા તો 5 પેન્સિલના 5 2 10 રૂપિયા 4 બોલપેનના કેટલા રૂપિયા થાય 1 બોલપેનના 5 રૂપિયા તો 4 બોલપેનના 4 5 20 રૂપિયા 2 પુસ્તકના કેટલા રૂપિયા થાય 1 પુસ્તકના 12 રૂપિયા છે તો 2 પુસ્તકના 15 રૂપિયા તો 2 પુસ્તકના થાય 15 2 30 3 નોટબુકના કેટલા રૂપિયા થાય 1 નોટબુકના 12 રૂપિયા છે તો કે 3 ના થાય 12 3 36 2 કંપાસ પેટીના કેટલા રૂપિયા થાય 1 કંપાસ પેટીના 20 છે તો 2 ના 40 બે પેન્સિલ અને બે બોલપેનના કુલ કેટલા રૂપિયા થાય પેન્સિલ છે 1 2 રૂપિયાની 2 લઈએ તો 4 રૂપિયા બે બોલપેન 1 બોલપેન 5 રૂપિયાની છે તો બીજી બોલપેન 5 રૂપિયાની 5 ને 5 10 રૂપિયા કુલ કેટલા રૂપિયા થયા 14 7 એક પુસ્તક અને બે નોટબુકના કેટલા થાય એક પુસ્તકના 15 રૂપિયા છે બે નોટબુક એકના 12 બેના 24 બરાબર 9 ને 3 39 રૂપિયા પછી જોઈએ રૂપિયા પૈસાના મૌખિક હિસાબ બરાબર પહેલું જોઈએ એમાં એક રૂપિયો બરાબર 100 પૈસા બરાબર 50 પૈસા વત્તા 50 પૈસા એક રૂપિયો બરાબર 100 પૈસા થાય અને 50 પૈસા 50 પૈસા બે વાર 1.50 રૂપિયા હોય તો 1 રૂપિયો થાય વત્તા 50 પૈસા થાય 1 રૂપિયો એટલે 100 પૈસા 50 પૈસા એટલે 50 પૈસા આમ 1.50 એટલે રૂપિયા એટલે કે 150 પૈસા આ જ રીતે 2 રૂપિયા અને 50 પૈસા ગણવા હોય તો 250 પૈસા અને 3.50 રૂપિયા ગણવા હોય તો 350 પૈસા બરાબર આગળ ગણતરી કરીએ પૈસામાં રૂપાંતર કરો
2 રૂપિયા છે તો 50 પૈસા આપણે પૈસામાં રૂપાંતર કરીએ તો કેટલા થાય 2 રૂપિયા એટલે 50 પૈસા 50 પૈસા કેટલી વાર 4 વાર 4 વાર 50 પૈસા એટલે 200 પૈસા 1 રૂપિયો એટલે 100 પૈસા તો 2 રૂપિયા હોય તો 200 પૈસા 6 રૂપિયા હોય તો 600 પૈસા 9.50 રૂપિયા હોય તો 950 પૈસા બરાબર 24.50 રૂપિયા હોય તો 2450 પૈસા 42.50 હોય તો 4250 પૈસા 35 રૂપિયા અને 25 પૈસા હોય તો 3525 પૈસા આ બાજુ જોઈએ 450 પૈસા 750 પૈસા 7 રૂપિયા એટલે 1 રૂપિયો તો 100 પૈસા 7 રૂપિયા એટલે 700 પૈસા અને વધારાના 50 પૈસા એટલે 700 50 બરાબર 750 પૈસા 1550 પૈસા 30 એટલે 300 30 રૂપિયા તો કેટલા થાય 3000 પૈસા બરાબર એના પછી છે 10મું ₹5150 પૈસા 12મું છે 4875 પૈસા બરાબર પછીનો પ્રશ્ન છે 7મું રૂપિયામાં રૂપાંતર કરો 375 પૈસા એટલે કેટલા થાય તો કે 300 રૂપિયા એટલે 300 રૂપિયા એટલે 3 રૂપિયા 300 પૈસા એટલે 3 રૂપિયા અને બીજા 75 પૈસા એટલે 3.75 બરાબર ₹500 એટલે 1 રૂપિયો તો 500 પૈસા એટલે 5 રૂપિયા 8.10 8 રૂપિયા 10 પૈસા 6.45 6 રૂપિયા 45 પૈસા 10 રૂપિયા 4 રૂપિયા 90 પૈસા 9 રૂપિયા 7 રૂપિયા 50 25 પૈસા 2 રૂપિયા 55 પૈસા 9 રૂપિયા 50 પૈસા 5 રૂપિયા 20 પૈસા 8 રૂપિયા 50 પૈસા બરાબર સાવ સેલામાં સેલું છે એના પછી જોઈએ આગળ સરવાળા કરો બરાબર સરવાળાના દાખલા પણ સાવ સેલા છે તમને આગળ શીખી જ ગયા છો ખાલી રૂપિયા પૈસા અલગ આપેલા છે એટલે આ સાઈડ રૂપિયા આપેલા છે અને આ સાઈડ પૈસા આપેલા છે સરવાળો કરીએ 0 નું 0 5 ને 5 10 નું 0 અને વધી આ સાઈડ મૂકવાની 7 ને 1 8 8 ને 2 10 પછી જોઈએ 5 9 ને 5 14 પછી જોઈએ 5 ને 5 10 9 ને 1 10 સરવાળો કરો રૂપિયા પૈસા તમને આપેલો છે 5 ને 5 10 નું 0 વધી પડી 1 7 ને 1 8 8 ને 8 16 નો છગડો વધી પડી 1 2 ને 3 ને 1 4 અને રૂપિયા પૈસાનો હિસાબ બાદબાકી આપણે કરવાનો કીધું આ સાઈડ સરવાળો છે આ સાઈડ બાદબાકી છે
0 નો 0 0 માંથી 5 નો જાય આ સાઈડ થી 10 કો લેવાનો 10 માંથી 5 બાદ કરવાના 5 વધ્યા 3 ની ઉપર 2 આવ્યા 2 માંથી 4 બાદ ન થાય પાછો 10 કો લેવાનો અને 10 મૂકવાના અને 4 ની માથે મૂકવાના 3 10 ને 2 12 12 માંથી 4 જાય તો 8 અને 3 માંથી 2 જાય તો 1 આ બાજુ દાખલા જોઈએ આપણે સમજવાનું કીધું છે મહેશ પાસે 64 રૂપિયા 50 પૈસા હતા સુરેશે તેને 70 રૂપિયા 50 પૈસા આપ્યા તો હવે મહેશ પાસે કેટલી રકમ થઈ બરાબર આટલા હતા અને બીજા સુરેશે આપ્યા હવે કેટલા થયા તો કે શું કરવાનું સરવાળો તો રૂપિયા પૈસાના ખાનામાં જુઓ 64 રૂપિયા રૂપિયાના ખાનામાં અને 50 પૈસા છે એ પૈસાના ખાનામાં પછી સુરેશ સાહેબાઈ લખવાના 70 રૂપિયા રૂપિયાના ખાનામાં 50 પૈસા પૈસાના ખાનામાં સરવાળો કરવાનો 0 નો 0 5 ને 5 10 નું 0 વધી પડી 1 4 ને 1 5 5 ને 7 12 નો બગડો વધી પડી 1 6 ને 1 7 ને 1 8 જવાબ મહેશ પાસે 82 રૂપિયા થાય બરાબર પછી જુઓ ચોથો દાખલો છે મયુરી પાસે 73 રૂપિયા 40 પૈસા હતા તેમાંથી તેણે 15 રૂપિયાના બિસ્કિટ લીધા હવે તેની પાસે કેટલી રકમ બાકી રહી બરાબર રૂપિયા પૈસા બરાબર 73 રૂપિયા અને 50 પૈસા હતા તેમાંથી એને 15 રૂપિયાના તો બિસ્કિટ લઈ લીધા તો તેમાંથી શું કરવાનું બાદ કરવાનું અને બાકી રકમ રહી યાદ રાખવાનું કુલ કીધું હોય તો સરવાળો અને બાકી કીધું હોય તો બાદબાકી કરવાની છે બરાબર તો 73 રૂપિયા 50 પૈસામાંથી 15 રૂપિયા બાદ કરીએ 0 નો 0 5 માંથી 0 જાય તો 5 વધે 3 માંથી 5 ન જાય 10 કો લેવાનો બરાબર 7 ઉપર 10 કો લઈને 3 ઉપર 10 મૂક્યા 7 ઉપર 10 કો લીધો એટલે એની ઉપર આવશે 6 10 ને 3 13 13 માંથી 5 જાય 8 અને 6 માંથી 1 જાય તો 5 મયડી પાસે હવે 58 રૂપિયા અને 50 પૈસા બાકી રિયા બરાબર તો આમાંથી ખાલી સમજૂતી હવે આપણે તેના જેવા દાખલા આપેલા છે તે ગણવાના છે દાખલો જોઈએ પહેલો રૂપિયા અને પૈસા સીધો સરવાળો કરવાનો છે 3 ને 5 8 0 5 ને 5 10 વધી પડી 1 4 ને 1 5 ને 4 9 0 5 ને 5 10 વધી પડી 1 7 ને 7 14 0 5 5 2 25 રૂપિયા 50 પૈસા 0 5 ને 5 10 નો 0 વધી પડી 1 7 ને 1 8 9 16 ને 17 નો 7 ડો વધી પડી 1 3 37 રૂપિયા પછી જોઈએ જીરો પાંચ નવ ને સાત સોળ નો છગડો વધી પડી એક પાંચ છપ્પન રૂપિયા પચાસ પૈસા જીરો પાંચ છ ને છ બાર ને તેર નવ ને એક દસ 103 રૂપિયા 50 પૈસા 0 10 નો 0 16 નો છગડો અને 76 રૂપિયા બરાબર 0 10 નો 0 5 5 55 રૂપિયા 0 10 નો 0 વધી પડી 1 16 ને 17 ને 3 37 રૂપિયા 0 10 5 5 55 રૂપિયા 0 5 8 અને 11 118 રૂપિયા
दाखला इना पची जोई जिए बाद बाकी जोईए तो 0 5 माथी 5 जाए 0 8 माथी 4 जाए तो 4 बराबर 4 रुपया अने पैसा कितना आया तो के 0 0 पैसा आया बराबर બીજો દાખલો જોઈએ जीरो पांच माथे जीरो जाए तो पांच और नौ माथे छह जाए त्रण तन रुपया पचास पैसा जीरो पांच माथे पांच जाए जीरो सात माथे त्रण जाए तो चार चार रुपया जीरो पैसा जीरो पांच माथे जीरो जाए तो पांच और बढ़े दस माथे बे जाए तो कितना बढ़े आठ आठ रुपया पचास पैसा 0 0 માં જે 5 ન જાય 10 કો લ્યો આની ઉપર આયા 1 પરી પાછો 10 કો લ્યો આની ઉપર આયા 3 10 માંથી 5 જાય 5 10 ને 11 11 માંથી 3 જાય 8 અને 3 માંથી 2 જાય તો 1 18 રૂપિયા 50 પૈસા 0 5 0 માંથી 7 ન જાય 10 કો લ્યો 10 માંથી 7 જાય 3 અને 3 માંથી 1 જાય તો 2 23 રૂપિયા 50 પૈસા એના પછી જુઓ 5 5 10 કો લ્યો 10 માંથી 3 જાય 7 4 માંથી 2 જાય તો 2 27 રૂપિયા 50 પૈસા 0 0 માંથી 5 ન જાય આ સાઈડ થી 10 કો લેવાનો 2 ની ઉપર આવે 1 3 ઉપર આવે 2 ફરી પાછો 10 કો લેવાનો 10 માંથી 5 જાય 5 10 ને 1 11 11 માંથી 8 જાય તો 2 3 વધે અને 2 માંથી 2 જાય તો 0 3 રૂપિયા 50 પૈસા પછીનો દાખલો 9 મો જોઈએ 5 માંથી 0 જાય 5 9 માંથી 6 જાય 3 અને 1 ના 1 13 રૂપિયા 50 પૈસા 0 માંથી 5 નો જાય 10 કો લ્યો બરાબર આની ઉપર આવે 1 5 જાય 5 વધે 5 રૂપિયા અને 50 પૈસા 0 5 8 માંથી 9 નો જાય 10 કો લેવાનો આમાંથી 10 ઘટી ગયા એટલે ઉપર આવે 4 હવે જુઓ 10 ને 8 18 18 માંથી 9 જાય 9 1 9 9 2 18 અને 4 માંથી 3 જાય તો 1 19 રૂપિયા 50 પૈસા 0 5 0 માંથી 5 નો જાય 10 કો લ્યો અહીંથી આવશે 10 કાઢને ખા 5 આવશે અહીંયા આવશે 10 10 માંથી 3 જાય 7 જાય તો કેટલા વધે 3 વધે 10 કો લીધો 9 આવશે એટલે વધશે 2 અને 1 તો કેટલા વધ્યા 12 રૂપિયા અને 50 પૈસા બરાબર તો આ હતું આપડા સરવાળા બાદબાકી હવે પછીના વિડિયોમાં જોશું આગળ